આપણા વિભાગોમાં, આપણી કચેરીઓમાં કેટલી જગ્યાએ 40-60% જેટલી સ્ટાફની ખોટ છે. કેટલાક વર્ષોથી એક છાપ એવી ઓપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ, લાખો લોકો આ પરીક્ષા માટે, ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે, પરંતુ કોઈકના કોઈ કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ છે. ગુજરાત સરકારનો સુશાસનનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ રાજકુમારે જ સરકારની કામગીરીની પોલ ખોલી નાખી, એ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં. સરકાર એક બાજુ દરેક વિભાગમાં પૂરતી સંખ્યામાં કર્મચારી હોવાની વાત કરતી રહી છે, આ બધાની વચ્ચે જ મુખ્ય સચિવ રાજકુમારે સ્વીકાર કર્યો છે કે સરકારમાં હાલ 50-60% જગ્યાઓ ખાલી છે. એટલું જ નહીં, આ સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં મુખ્ય સચિવે એવો પણ સ્વીકાર કર્યો કે વિવિધ પ્રવેશ પ્રક્રિયાઓમાં પણ ગેરરીતિ થઈ છે. આ વાતનો ખુલાસો મુખ્ય સચિવે નવી ભરતીઓમાં કોઈ છટકબારી નહીં રહે તે સંદર્ભમાં કર્યો હતો. સાંભળો મુખ્ય સચિવે શું કહ્યું. આપણા વિભાગોમાં, આપણી કચેરીઓમાં કેટલી જગ્યાએ 40-60% જેટલી સ્ટાફની ખોટ છે. કેટલાક વર્ષોથી એક છાપ એવી ઓપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ, લાખો લોકો આ પરીક્ષા માટે, ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે, પરંતુ કોઈકના કોઈ કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે. એને માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફવાળું કામ કરે એને માટે એવો કડક કાયદો બનાવ્યો, અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ ખૂબ સારી રીતે શાંતિથી આપણે લઈ શક્યા, અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના, રોજગાર મેળાના કાર્યક્રમો કરી શક્યા. મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું. હવે સ્વાભાવિક છે કે મુખ્ય સચિવ જ્યારે આટલી મોટી વાત કરી રહ્યા હોય તો કોંગ્રેસને તો બેઠા બેઠા જ મુદ્દો મળી જવાનો. મુખ્ય સચિવના આ નિવેદનને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર નિશાન સાધ્યું. ગુજરાતમાં મુખ્ય સચિવ શ્રી આજે એક જાહેર કાર્યક્રમની અંદર વિવિધ વિભાગોની અંદર 40-60% જગ્યાઓ ખાલી છે તેવું સ્વીકાર્યું છે. સાથોસાથ તેમણે એમ પણ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા, સરકારી નોકરી માટેની ભરતીની પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ છે અને થઈ રહી છે. એના કારણે જ આ પારદર્શક પ્રક્રિયા માટે અમે હવે ઓનલાઈન પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છીએ. મને એમ લાગે છે કે રાજ્યના મુખ્ય સચિવનું આજે આકલન અને જાહેર નિવેદન જ દેખાડે છે કે ગુજરાતમાં વસ્તી વધારા પ્રમાણે, એટલે જૂના મહેકમ પ્રમાણે 1990 પ્રમાણે 5 લાખ કર્મચારીઓની જોગવાઈ હતી, તેની સામે અત્યારે 40-60% કરો તો જૂના પ્રમાણે પણ 1.5-2 લાખ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. વસ્તી વધારાના પ્રમાણે નવું વ્યવસ્થા ઊભી કરીએ તો ગુજરાતની અંદર 4 લાખ જેટલા કર્મચારીઓની જરૂરત ઊભી થાય, જે ખાલી જગ્યાઓ છે વધારાની. સરકાર એક તરફ ખાલી જગ્યાઓ ભરતી નથી, એના કારણે સામાન્ય નાગરિકોને પોતાના રોજિંદા કામમાં પણ વિલંબ થાય છે, મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહે છે, અને બીજી બાજુ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ ભાજપા સરકારની ઓળખ બની છે. ત્યારે સુશાસન દિવસના બદલે ભાજપાની ભ્રષ્ટ સરકાર ગુજરાતના યુવાન યુવતીઓને મળવાપાત્ર એમનો ન્યાય છે, અધિકાર છે, રોજગાર છે, એના માટે સરકાર પોતે પારદર્શક નીતિ લાવે. કોંગ્રેસ પક્ષ વારંવાર આ મુદ્દા ઉપર લડત આપી રહ્યું છે, પણ ગુજરાતમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટની એમની મળતિયાઓની એજન્સીઓના કારણે ભાજપાની સરકાર ગુજરાતના યુવાનોની કારકિર્દી સાથે રમત રમે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છીએ કે જ્યારે રાજ્યના મુખ્ય સચિવશ્રીએ આટલું સરળતાથી કીધું છે, સત્ય બોલ્યું છે, ત્યારે ભાજપાની આગળ અપેક્ષા તો ન રાખી શકાય સરકાર આગળ કે સત્ય બોલે, પણ તેમ છતાં જ્યારે વહીવટી વડા જ્યારે આ હકીકત બોલ્યા છે ત્યારે સરકાર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ કરીને ગુજરાતના યુવાન યુવતીઓ જે મોંઘા શિક્ષણનો ભોગ પણ ભાજપા સરકારના કારણે બન્યા, તેમને તાત્કાલિક મળવાપાત્ર, તેમના હક અને અધિકાર જે રોજગારના છે, સરકારી નોકરીઓ વિભાગોમાં ખાલી છે, તેની ભરતી પ્રક્રિયા સરળ કરે, એનું કેલેન્ડર સાચું જાહેર કરે, અને સાથે સાથે
સામાન્ય નાગરિકોને જે એમના રોજિંદા જીવનમાં કામમાં વિલંબ થાય છે. ઉલ્લેખનીય છે કે ખુદ મુખ્ય સચિવે જાહેરમાં સરકારની પોલ ખોલી નાખી છે ત્યારે સરકાર હવે આ મામલે કેટલી ત્વરાથી ભરતી પ્રક્રિયા હાથ ધરે છે તે જોવું રહ્યું. સરકાર ભરતી મામલે ચલક ચલાણું ચલાવ્યા કરે છે અને લાખો વિદ્યાર્થીઓ સરકારી નોકરીની રાહમાં તૈયારીના નામે પોતાની જવાની અને અન્ય કારકિર્દી માટે મહત્વના વર્ષો ગુમાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.